કરવાનો મુદ્દો છે તે સૌથી મહત્વનો આરોગ્ય કર્મચારીઓ માટે રહ્યો છે. આજે નમસ્કાર, આપને વીટીવી ન્યૂઝના માધ્યમથી હું સરકારશ્રીને પણ સંદેશો પહોંચાડું છું અને અમારા કર્મચારીઓને અને આમ જનતાને પણ આ સંદેશો પહોંચાડું છું. થેન્ક્સ. પહેલા તો ગુજરાત સરકારનો અમે પહેલા આભાર માની લઈએ, કારણ કે આ નવી સરકાર ચૂંટણી પહેલા અમારા આંશિક ચાર મુદ્દાઓ અમને સોલ્વ કરી આપ્યા. કર્મચારીઓને આરોગ્યના પોતાના ગણી અને કોરોના વોરિયર્સ ગણી ઘણા લાભો આપ્યા છે, પરંતુ જેમાંથી એક મુદ્દો છે અમારો ચાર કેડર MPHW, FHW અને MPHS. આ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ પંચાયત વિભાગ વર્ગ 3ના અમે આરોગ્યના કર્મચારીઓ છીએ. અમારો મુખ્ય મુદ્દો છે અમને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરી અને MPHW અને FHW બહેનો ભાઈઓને હાલ 1900 જે ગ્રેડ પે મળે છે જે સુધારો કરી અને પગાર વિસંગતતા દૂર કરી અમને 2800 આપવાની અમારી માંગ છે. બીજો કે MPHS અને FHS સુપરવાઇઝર કેડર છે તેઓને હાલ 2400 ગ્રેડ પે મળે છે જે સુધારો કરી અને પગાર વિસંગતતા દૂર કરી અમને 4200 આપવાની અમારી પ્રથમ માંગણી છે, જે આગલી સરકારમાં પણ હતી. અમને આશા છે કે સરકાર ત્વરિત આ મુદ્દો અમારો સોલ્વ કરે. બીજું, અમારી આ MPHW અને FHW ભાઈઓ બહેનોને ખાતા કી પરીક્ષા આવે છે, અમારી પંચાયત સેવા દ્વારા લેવામાં આવે છે. અમે અમારી માંગણી છે કે અમને પરીક્ષામાંથી મુક્તિ આપો સદંતર, કારણ કે અમે હેલ્થના કર્મચારી છીએ, ફિલ્ડના કર્મચારી છીએ. અમારે આવી પરીક્ષાઓ જે પ્રમોશન મળ્યા પછી કે ઉચ્ચતર પગાર મળ્યા પછી પણ કામગીરીનો જે ભારણ છે એ ઇનુઈ રહે છે, એમાં થોડો ઘણો તફાવત આવે છે સુપરવાઇઝર અને MPHW ભાઈઓ બહેનોને. અને આ પરીક્ષા સદંતર રદ કરો, અથવા તો જે અમારું જ ખાતું છે, અમારે જે કામ કરવાની છે એ જ પરીક્ષા અમારી લ્યો, એવી અમારી મુખ્ય માંગણી છે. આ બે મુદ્દા બહુ મહત્વના છે. અજીતજી, તમે આ સંદર્ભે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે, ભૂતકાળમાં પણ આ પ્રકારે આંદોલન તમારા દ્વારા કરવામાં આવ્યું છે. હા, જો હું વિવિધ પહેલા અમારા 14 પ્રશ્નોનું ટૂંકું વિવરણ કરી દઉં છું. આજે બિલકુલ મેહુલ, હા, અમે સરકારમાં આ ખાલી સ્મૃતિપત્ર છે અમારો, સ્મૃતિપત્ર દ્વારા અમે સરકારશ્રીમાં જણાવીએ છીએ કે સરકારમાં અમારા જે આપ ટીવીના માધ્યમથી 14 મુદ્દાઓ કયા કયા છે એ પણ ખ્યાલ છે. બીજું કે એ જે મુદ્દાઓ છે અમારા, બરોબર, એ 10 કે 15 દિવસની અંદર સોલ્યુશન નહીં આવે તો અમે ના છૂટકે નવી સરકારમાં. અમને ગમતું નથી, અમે પબ્લિકના વર્કર છીએ, અમને પબ્લિકનું કામ છે. એટલે આ તમામ 14 મુદ્દાઓ છે કે જેની અંદર પગાર ધોરણની વિસંગતતા જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અંકુર, આ સિવાયના જે મુદ્દાઓ પરીક્ષા લેવાની બાબત છે, ઇન્સેન્ટિવ સહિતની તમામ બાબતો ઉપર જો જલ્દી નિરાકરણ નહીં આવે તો આ આંદોલન જે છે તેની કરવાની ચીમકી જે છે તે આરોગ્ય કર્મચારી સંઘ ઉચ્ચારી રહ્યું છે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રાજ્યમાં હજુ પણ 3 દિવસ વરસાદની આગાહી અને સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા, તો દક્ષિણ ગુજરાત